આજે પોરબંદર સહિત સમગ્ર ગુજરાતના માછીમારો માટે ખુશીનો દિવસ છે કારણ કે આજે પાકિસ્તાનને વિવિધ જેલમાં બંધ ગુજરાતના એકસો અઠ્ઠાણું જેટલા માછીમારો અંતે મુક્ત થયા છે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ગુજરાતના ના બોટ સાથે અપહરણ કરવામાં આવે છે હાલ પણ છસો ચોપન જેટલા ગુજરાતના માછીમારો પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ છે જ્યારે થી વધુ બોટો પાકના કબજામાં છે ત્યારે પાકિસ્તાન સરકારે તબક્કાવાર છસો માછીમારોને મુક્ત કરવા અગાઉ જાહેર કર્યું હોવાનું પોરબંદરના માછીમાર અગ્રણીએ જણાવ્યું હતું તેમાંથી પ્રથમ તબક્કે એકસો માછીમારોને મુક્ત કરવા રિલીઝ ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ થતા તે તમામ માછીમારોને અંતે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે આ માછીમારોનો કબજો લેવા માટે વેરાવળ અને પોરબંદરના ફિશરીઝ અધિકારીઓ વાઘા બોર્ડર પર પહોંચી ગયા છે ત્યાંથી ટ્રેન મારફત આ માછીમારોને વેરાવળ લવાશે જેમાં મુક્ત થનાર મોટા ભાગના માછીમારો ઉના ગીર સોમનાથ અને વલસાડ સહિતના વિસ્તારના હોવાનું જાણવા મળે છે માછીમારોની મુક્તિના પગલે તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળે છે ઉલ્લેખનીય છે કે આ માછીમારોમાંથી અનેક તો સજા પૂરી થઈ હોવા છતાં ત્રણ ચાર વર્ષથી પાકિસ્તાનની લાંધી અને મલેર જેલમાં સબડી રહ્યા છે અને જેલમાં પણ ખૂબ જ નાના ઓરડામાં ઘેટા બકરાની જેમ તેઓને પૂરી રાખવામાં આવે છે અને બીમાર થાય ત્યારે પૂરતી સારવાર કે દવા પણ આપવામાં આવતી ન હોવાનું અગાઉ જેલમાંથી મુક્ત થનાર ખલાસીઓએ જણાવ્યું હતું પાક બંધ છસો એકત્રીસ ની સજા પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે ત્યારે સજા પૂર્ણ થઈ હોય તેવા બાકીના માછીમારોને પણ વહેલી તકે જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર